હવે વાત ખરીદીના સુવર્ણ અવસરની આજે આખો દિવસ અને રાત્રે પુષ્ય નક્ષત્ર રહેશે આજે ગુરુવાર હોવાથી ગુરુ પુષ્ય યોગ બની રહ્યો છે અને પુષ્ય નક્ષત્રને લઈ સોનું ખરીદવાનો સુવર્ણ અવસર છે જેને લઈને જ્વેલર્સની દુકાનોમાં ભીડ જોવા મળશે આજે કરોડોનું સોનું ચાંદી વેચાય તેવી પૂરી શક્યતા છે આખા દિવસ દરમિયાન અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે માટે ખરીદી અને રોકાણ માટે આજનો દિવસ ખૂબ જ શુભ મનાય છે ગુરુ પુષ્યના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ છે આ વર્ષે ગુરુ અને શનિ શનિના સ્વામિત્વવાળી મકર રાશિમાં એક સાથે છે અને તેમના પર ચંદ્રની દ્રષ્ટિ પડે છે જેના કારણે ગજ કેસરી યોગ બને છે ચંદ્ર ધનનો કારક ગ્રહ છે અને આ યોગ દરેક પ્રકારે મંગળકારી ગણાય છે છસો સિત્યોતેર વર્ષ પહેલા પાંચ નવેમ્બર તેરસો ને ચુમ્માળીસ ના રોજ ગુરુ શનિની યુતિ મકર રાશિમાં હતી અને ગુરુ પુષ્ય યોગ બન્યો હતો પુષ્ય નક્ષત્રના દિવસે દાન પુણ્ય પણ કરવું જોઈએ કોઈ ગૌશાળામાં લીલું ઘાસ કે ગાયોની સંભાળ માટે ધનનું દાન કરી શકાય આ દિવસે કોઈ મંદિરમાં પૂજા સામગ્રી પણ ભેટમાં આપી શકાય છે મહાદેવજીને બેસનના લાડુનો ભોગ પણ ધરાવી શકાય છે શિવલિંગ પર ચણાની દાળ અને પીળા ફૂલ પણ ચઢાવી શકાય છે આજના દિવસે મહાલક્ષ્મીની પૂજાનું પણ ખાસ વિધાન છે વિક્રમ સંવત વર્ષના અંતિમ દિવસે એટલે કે દિવાળીના શુભ દિવસે વેપારી નવા વર્ષ માટે વાપરવામાં આવનાર ચોપડાનું પૂજન કરે છે ત્યારે વેપારીઓ ચોપડા ખરીદવા માટે પણ અમુક ચોક્કસ કાગજ કાગદીવાળા પાસે જાય છે અમદાવાદના વર્ષો જૂના ગાંધી બ્રિજ નીચે વેપારીઓએ એડવાન્સ ઓર્ડર આપ્યા છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે આજે પણ દરેક વેપારી પોતાના ધંધામાં થયેલા નફાથી લઈને ખોટ સુધીની તમામ વિગતો વર્ષ સુધી ચોપડામાં નોંધતા હોય છે ત્યારે કોરોનામાં વીસથી ત્રીસ ટકા બિઝનેસ ઘટી ગયો છે છતાં સમગ્ર ગુજરાતમાં હિસાબી ચોપડાનું પચાસ કરોડનું વેચાણ છે દિવસે ચોપડાઓ લઈ જાય છે અને દિવાળીના દિવસે ચોપડા પૂજન કરતા હોય છે જીએસટી આવ્યા પછી પણ મને લાગે છે કે ચોપડાનું ચલણ ખૂબ વધ્યું છે તમામ લોકો ચોપડા લખવા લાગ્યા છે એટલે રોજમેડ અરદિયા ઉઘરાણી કેશબુક આ બધું ડુપ્લિકેટ બુક આ બધું વસ્તુઓ વેપારીઓ લઈ જતા હોય છે આશરે હું માનું ત્યાં સુધી ગુજરાતમાં કાગદી બજાર જે છે એ બહુ મોટું બજાર છે હોલસેલનું બજાર છે અને આખા ગુજરાતના જોવામાં જઈએ તો ત્રણ થી ચાર હજાર વેપારીઓ આ બુક્સનું વેચાણ કરતા હોય છે હું પ્રિન્ટિંગ કરું છું પ્લસ દર વર્ષે દિવાળીના ચોપડા વેપારીઓને આપું છું અને હું અહીંયા રામ વિજયમાં ચોપડા ભંડારમાંથી દસ વર્ષથી ચોપડાની ખરીદી કરું છું ટેકનોલોજીના યુગમાં પણ દિવાળી દરમિયાન હજુ વેપારીઓએ ચોપડા પૂજનનું મહત્વ જાળવી રાખ્યું છે વર્ષો જૂની પરંપરા આધારિત દિવાળીમાં ચોપડાના પૂજનનું આગવું મહત્વ હોય છે જેને રાજકોટના વેપારીઓએ હજુ જાળવી રાખી છે

ગયા વર્ષે આ વર્ષે પેટ્રોલ ડીઝલના ભાવ પણ બહુ મોંઘા થઈ ગયું છે પેટ્રોલ ડીઝલ જેને હિસાબે ટ્રાન્સપોર્ટેશન રો મટીરિયલ ઘણી વસ્તુઓમાં ભાવ વધારોને હિસાબે ફિનિશ ગુડમાં આ વખતે લગભગ પચીસ ટકા જેવો અંદાજીત ભાવ વધારો જોવા મળી રહ્યો છે